सूरत पुलिस द्वारा प्रेस कॉन्फरन्स કરવામાં આવી રહી છે. સીધા જઈ શુતી તરફ રેલવેમાં આવેલી કે દયારામનું કામ છે. ત્યારબાદ દયારામને ઊંડા પૂછપરછ સવારીથી કરવામાં આવેલ, તેમાં દયારામે કબૂલ કરેલ છે. આ તમામ કૃત્ય દયારામે કરેલ અને કર્યા બાદ ખાલુ એક હેન્ડીકેપ છે, એને રિલેટિવ પણ છે, એને બોલાવીને રૂમ બાજુ ઉભા રાખેલ અને એ દરમિયાન પોતે જઈને તાલા કરીને આવી ત્યારબાદ આ રૂમ તાલા મારી દીધેલ. અને કારણ એ છે, તાલા મારવાથી કોઈ અંદર કોઈ જઈ જોઈ શકતા નથી, એના માટે એ લોકો આ કાર્યવાહી કરેલ છે. તો આ અત્યારે આ દયારામને અરેસ્ટ કરવામાં આવશે અને વધારે પૂછપરછ કલુરામને વધારે પૂછપરછ કરી તેઓની રોલ શું છે એ સ્પષ્ટ કરવામાં આવશે. થેન્ક યુ. ફિલહાલ તો દયાચંદનું નામ સ્પષ્ટ સાબિત મળે એવિડન્સ મળી ગયેલ છે. હવે કેટલા લોકો વધારે છે એ મેડિકલ એવિડન્સ આગળ ખબર પડશે. કારણ કે એક માણસ રેપ કરેલ કે એકથી વધારે કરેલ એ મેડિકલ એવિડન્સ પણ ખબર પડશે. ડીએનએ એનાલિસિસ માટે મોકલવામાં આવશે. વિધિન ટુ ડેઝ એની રિઝલ્ટ આવશે, ત્યારબાદ ખબર પડશે. ફક્ત દયાચંદ રેપ કરેલ છે અથવા એની ઉપર એ ઉપરાંત બીજા કોઈ છે કે કેમ એ ખબર પડશે. હાલ પૂરતું કાલુરામનો રોલ એટલો છે, જે બનાવ બન્યા બાદ દયાચંદ કાલુરામના ખોલીમાં જઈને એને બોલાવીને લઈ આવે અને એને ત્યાં એસ્કોર્ટ રૂમની બાજુમાં કોઈ આવીને જોઈએ નહીં તે માટે રખવા માટે એને ઉપયોગ કરવામાં આવેલ છે. એની પૂછપરછ ચાલુ છે અત્યારે. નો જી, એજ ઇઝ અરાઉન્ડ 30 યર્સ. ફૂલ નેમ દયાચંદ ઉમરાવ પટેલ. એકચ્યુઅલી મધ્યપ્રદેશ કા બિઝનેસ. દેર આર લેબરર. દયારામ સુચી ફેક્ટરીમાં નોકરી કરે છે, સુચી ટેક્સટાઇલ મિલ્સમાં. અને જો વિક્ટિમ છે લક્ષ્મીબેન અને વિકાસ પાસવાન, એ બંને સાહિબા મિલમાં નોકરી કરે છે. અને કાલુ એ પણ સાહિબા મિલમાં નોકરી કરે છે. નહીં, હાલમાં તો એને બ્લડ ટેસ્ટમાં ખબર પડશે. હવે તપાસ ઝડપી પૂર્ણ કરશે અને સાથે સાથે એની કેસ પોક્સો કેસીસ ઓર સ્પેશિયલ કોર્ટ તો જલ્દી હો જાયગા. મર્ડર સી મુજબ ડ્યુરિંગ પ્રોસેસ છોકરી આવાજ કરવાની કોશિશ કરી હતી, તો ઇસને મુંહ હાથ નાક સબ દબાયા. તો પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ભી યે હૈ ડ્યુ ટુ સફોકેશન એન્ડ સ્ટ્રેંગ્યુલેશન છે. મુંહ દબાવાથી મરેલ છે એ રીતે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ આવી ગયું. સુરતમાં વધુ એક જે બાળકી હવસખોરોનો શિકાર બની છે તેને લઈ અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના જે સુરતમાં સામે આવી છે તેને લઈ અને પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે.